વાત કરી. વડોદરાનું વર્ષ 2017-18 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કર બોજ વિનાનું અને ચૂંટણી લક્ષી બજેટ રજૂ કરાયું હોવાના સમાચાર મળ્યા હતા. કમિશનર વિનોદ રાવે સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું છે. વડોદરા કોર્પોરેશનનું 3,770.43 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કરબોજ વિનાનું અને ચૂંટણી લક્ષી બજેટ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016-17નું ડિવાઇડ બજેટ રજૂ કર્યું. આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. માનુ, જે રીતે વડોદરા કોર્પોરેશનનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ડ્રાફ્ટ બજેટ જે સમિતિમાં રજૂ કરાયું, આ અંગે માહિતી આપશો? મનીષા, વિનોદ રાવે આજે કમિશનરે આ બજેટ રજૂ કર્યું છે, સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના વધારાના કર અને બોજ લગાયા વગરનું આજે ચૂંટણી લક્ષી કહી શકાય એવું બજેટ છે. ખાસ કરીને આ બજેટની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એમાં શહેરના જે હેરિટેજ વિસ્તાર છે, હેરિટેજ જે સ્થળો છે એનો વિકાસ કરવાનો, બાગ બગીચા અને તળાવ છે એનું બ્યુટિફિકેશન કરવાનું, વિશ્વામિત્રી રિવર ફ્રન્ટની જે યોજના છે એનો વિકાસ કરવાની જે જોગવાઈ છે કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા સિટીનું જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે એમાં પણ સુધારો લાવવાની, જે સ્માર્ટ સિટીના બેઝ ઉપર એનો વિકાસ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરાની જે ફાયર સર્વિસ અને ઇમરજન્સી મેડિકલ સર્વિસ છે એનું પણ એકત્રીકરણ કરવાની જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે. જે રીતે વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે તો એના જે રોડ રસ્તા છે એના ડેવલપમેન્ટ માટે પુલના જે ડેવલપમેન્ટો છે એની પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. ખાસ ઉલ્લેખનીય બાબત એવી છે કે વડોદરાની જે તમામ પ્રાથમિક શાળાઓ છે જે કોર્પોરેશનની, એના બિલ્ડિંગોના વિકાસ માટે પણ નાણાંની જોગવાઈ કરવામાં આવી છે અને તમામ જે આંગણવાડીઓ ચાલી રહી છે પોતાના બિલ્ડિંગમાં શરૂ થાય એવા બિલ્ડિંગનું આયોજન કરવાની આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. જી બિલકુલ માનુ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બદલ.